બેમાં આર્થિક વ્યવહાર છે, બિન આર્થિક વ્યવહાર છે, રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે તેના વિશે અભ્યાસ કર્યો. આજે આપણે ખાતાના પ્રકારો વિશે અભ્યાસ કરીશું. ધંધાકીય એકમમાં ખાતાના બે પ્રકાર છે, એક વ્યક્તિના ખાતા અને બીજું બિન વ્યક્તિના ખાતા. અને આ બિન વ્યક્તિના ખાતામાં પાછા બે પ્રકાર પડે છે, એટલે કે માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. તો આમ આપણે વ્યક્તિગત ખાતા એટલે શું, માલ મિલકત ખાતા એટલે શું અને ઉપજ ખર્ચના ખાતા એટલે શું એના વિશે આજે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ વ્યક્તિના ખાતા એટલે શું, તો ધંધાકીય એકમમાં વ્યક્તિ એક જીવંત વ્યક્તિ ગણવામાં આવે છે. વ્યક્તિનું પોતાનું એક અલગ અસ્તિત્વ હોય છે, તો આવા વ્યક્તિને ધંધાકીય એકમથી અલગ રાખવામાં આવે છે. તો ધંધાના વ્યક્તિ ખાતામાં કઈ કઈ વિગતોનો સમાવેશ થશે જે મેં બોર્ડ પર લખેલું છે, દરેક વસ્તુ તમને વન બાય વન સમજાવીશ. તો વ્યક્તિ ખાતામાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય, તો પહેલું છે નીલમ બહેનનું ખાતું. કોઈ પણ બેંક હોય એ બેંકના ખાતાનો સમાવેશ એક વ્યક્તિ ખાતામાં કરવામાં આવે છે. નીલમબેન હોય, ધારા હોય કે કૈલાસબેન હોય કે વિમળાબેન હોય, કોઈ પણ વ્યક્તિનું ખાતાનો સમાવેશ આપણે વ્યક્તિ ખાતામાં કરીએ છીએ, એટલે કે બેંકનો સમાવેશ આપણે વ્યક્તિ ખાતામાં કરીએ. ત્યારબાદ મેં લખેલું છે રાજેશભાઈનું ખાતું. ધંધાકીય એકમમાં કોઈ પણ ભાઈ હોય કે બેન હોય, રાજેશભાઈનું ખાતું, મહેશભાઈનું ખાતું, અજયભાઈનું ખાતું, તો એનો સમાવેશ પણ વ્યક્તિ ખાતામાં જ કરવામાં આવે છે. ત્યારબાદ છે એસબીઆઈ બેંકનું ખાતું. એસબીઆઈ બેંકનું ખાતું હોય, બીઓબી બેંકનું ખાતું હોય, આઈસીઆઈસી બેંકનું ખાતું હોય, એચડીએફસી બેંકનું ખાતું હોય, કોઈ પણ બેંકનું જ્યારે નામ આવે તો એનો સમાવેશ આપણે વ્યક્તિગત ખાતામાં કરીએ છીએ. ત્યારબાદ છે નારાયણ હાઈસ્કૂલનું ખાતું. ધંધાકીય એકમમાં કોઈ પણ શાળા હોય એનો સમાવેશ પણ આપણે વ્યક્તિ ખાતામાં જ કરીશું. એ નારાયણ હાઈસ્કૂલ હોય, એ આત્મીય હાઈસ્કૂલ હોય કે કેજીએમ હાઈસ્કૂલ હોય, પ્રાર્થના વિદ્યાલય હોય, સ્વામિનારાયણ વિદ્યાલય હોય, આ દરેક સ્કૂલનો સમાવેશ પણ શેમાં કરવામાં આવે છે, તો કે વ્યક્તિ ખાતામાં કરવામાં આવે છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીનું ખાતું. ધંધાકીય એકમમાં કોઈ પણ યુનિવર્સિટી હોય, ગુજરાત યુનિવર્સિટી હોય, નર્મદા યુનિવર્સિટી હોય, તો એનો સમાવેશ પણ આપણે વ્યક્તિગત ખાતામાં જ કરીશું. ત્યારબાદ છે નર્મદા કોલેજનું ખાતું, એટલે કે કોઈ શાળા હોય, કોલેજ હોય કે યુનિવર્સિટી હોય, એનો સમાવેશ એમાં થાય, તો કે વ્યક્તિગત ખાતામાં જ કરવામાં આવે છે. કોઈ પણ કોલેજનું નામનો સમાવેશ વ્યક્તિગત ખાતામાં થશે. ત્યારબાદ છે કર્ણાવતી ક્લબનું ખાતું. કોઈ પણ ક્લબ હોય, કોઈ પણ શાખા હોય, કોઈ પણ સંસ્થા હોય, એ ધાર્મિક સંસ્થા હોય કે સામાજિક સંસ્થા હોય, એનો સમાવેશ એમાં થાય, તો કે વ્યક્તિગત ખાતામાં કરવામાં આવે છે. ત્યારબાદ છે મૂડી ખાતું અને ઉપાડ ખાતું. ધંધાના માલિકના બે ખાતા છે, કયા કયા, તો કે મૂડી અને ઉપાડ, તો આ બંને ખાતાનો સમાવેશ આપણે વ્યક્તિગત ખાતામાં જ કરીએ છીએ. ત્યારબાદ છે એસોસિએશન્સ, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, એલઆઈસીનું ખાતું, તો એલઆઈસી એટલે કે વીમા પ્રીમિયમ કંપની કોઈ હોય, તો એનો આપણે સમાવેશ વ્યક્તિગત ખાતામાં કરીશું. જીવન વીમા પોલિસી. ત્યારબાદ અમદાવાદ શાખાનું ખાતું. ભરૂચ શાખા હોય, અમદાવાદ શાખા હોય, બરોડા શાખા હોય, કોઈ પણ શાખાનો સમાવેશ પણ શેમાં થાય, તો કે વ્યક્તિ ખાતામાં. ગુજરાત સરકારનું ખાતું છે, ભારત સરકારનું ખાતું હોય, તો એનો સમાવેશ પણ શેમાં થાય, તો કે વ્યક્તિગત ખાતામાં. ત્યારબાદ છે દેવાદારનું ખાતું, લેણદારનું ખાતું, લેણી હુંડીનું ખાતું, દેવી હુંડીનું ખાતું, જેનો સમાવેશ પણ શેમાં કરવામાં આવે છે, તો કે વ્યક્તિગત ખાતામાં જ કરવામાં આવે છે. દેવાદાર એ ધંધાકીય એકમ માટે વ્યક્તિગત ખાતામાં પણ આવશે, અને એ આપણી ચાલુ મિલકત પણ કહેવામાં આવે છે, તો તેનો સમાવેશ આપણે માલ મિલકત ખાતામાં પણ કરીશું. ત્યારબાદ છે ભગવતી ફર્નિચર માર્ટનું ખાતું. કોઈ પણ દુકાનનું નામ હોય તો એનો સમાવેશ પણ શેમાં થાય, તો કે વ્યક્તિગત ખાતામાં કરવામાં આવે છે. કોઈ પણ મેડિકલ સ્ટોર હોય, એ પરાગ મેડિકલ સ્ટોર હોય, અજય મેડિકલ સ્ટોર હોય, તો એનો સમાવેશ પણ ક્યાં થાય, તો કે વ્યક્તિગત ખાતામાં જ કરવામાં આવે છે. એક પેઢી છે, એક સંસ્થા છે, એટલે
વ્યક્તિગત ખાતાનો નિયમ એવો છે કે લાભ લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. જો ધંધાકીય એકમમાં વ્યક્તિ લાભ લેનાર હશે તો લેનાર ખાતે ઉધાર કરીશું અને જો વ્યક્તિ લાભ આપનાર હશે તો આપનાર ખાતે જમા કરીશું. તો આમ વ્યક્તિગત ખાતા વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે માલ મિલકતના ખાતા વિશે અભ્યાસ કરીશું. માલ મિલકત, તો માલ મિલકત ખાતાને બે ભાગમાં વહેંચવામાં આવે છે, માલના ખાતા અને મિલકતના ખાતા. તો માલના ખાતા કયા કયા છે? તો કે ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ પરત ખાતું, વેચાણ પરત ખાતું. ધંધાકીય એકમમાંથી કોઈ પણ રીતે માલ જાય, એ માલ આગમાં બળી ગયેલ માલ હોય, વરસાદથી વરસાદમાં ગયેલ માલ હોય, ચોરાઈ ગયેલ માલ હોય, તો આ માલના ખાતાનો સમાવેશ આપણે માલ મિલકતમાં કરીએ છીએ. એટલે કે ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ પરતનું ખાતું, વેચાણ પરતનું ખાતું, જાહેરાતમાં આપેલ માલનું ખાતું, અંગત વપરાશ લીધેલ માલનું ખાતું, વરસાદથી ગયેલ માલનું ખાતું. વરસાદથી ગયેલ મતલબમાં જાય તો એ આપણી માટે નુકસાન કહેવામાં આવે છે, પણ એ નુકસાન આપણે ઉપજ ખર્ચમાં લખીશું. વરસાદથી ગયેલ માલનું ખાતું, ચોરીથી થયેલ, ચોરીમાં ગયેલ માલનું ખાતું, તો કોઈ પણ રીતે માલ હોય તો એનો સમાવેશ આપણે માલ મિલકતમાં કરીશું. ત્યારબાદ છે મિલકતો, તો જમીન, મકાન, પ્લાન, યંત્રો, ફર્નિચર, વાહનો, પાકડી, પેટન્ટ, કોપીરાઇટ, રોકડ શિલ્લક, બેંક શિલ્લક, દેવાદારો. દેવાદારોનો સમાવેશ વ્યક્તિ ખાતામાં પણ કરીશું અને માલ મિલકતમાં પણ કરીશું. ત્યારબાદ રિલાયન્સ કંપનીના શેરનું ખાતું, કોઈ પણ કંપનીના શેર હોય, એ રિલાયન્સના શેર હોય કે ટાટા કંપનીના શેર હોય, ટાટા કંપનીના શેરમાં રોકાણનું ખાતું, ધંધામાં કોઈ પણ પ્રકારના શેરમાં રોકાણ હોય તો એનો સમાવેશ પણ આપણે વ્યક્તિગત ખાતામાં જ, સોરી, માલ મિલકત ખાતામાં જ કરીશું. ત્યારબાદ છે ટાટા કંપનીના ડિવેન્ચરમાં રોકાણનું ખાતું, પેટા રોકાણનું ખાતું, સ્ટેશનરીના સ્ટોકનું ખાતું, કોપીરાઇટનું ખાતું, લાયસન્સનું ખાતું, આ બંને આપણી અદ્રશ્ય મિલકતો જ છે. તો આ માલ મિલકત ખાતાનો નિયમ છે કે જો ધંધામાં માલ કે મિલકત આવે તો ઉધાર કરો અને જો ધંધામાંથી માલ કે મિલકત જાય છે તો જમા કરો. તો આ માલ મિલકત વિશે પણ અભ્યાસ કર્યો. ત્યારબાદ છે ઉપજ ખર્ચના ખાતા, તો ઉપજ ખર્ચના ખાતામાં ધંધાકીય એકમમાં દરેક પ્રકારના ખર્ચ અને દરેક પ્રકારની આવકોનો સમાવેશ કરવામાં આવે છે. તો ધંધાકીય એકમમાં જ્યારે કોઈ પણ વસ્તુ મળેલ દલાલી, મળેલ કમિશન, મળેલ આડત, મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ, તો આપણી માટે આવક કહેવામાં આવે છે. અને આ જ વસ્તુ આપેલ વટાવ, આપેલ કમિશન, આપેલ દલાલી હોય તો આપણી માટે ખર્ચ કહેવામાં આવે છે. તો ઉપજ ખર્ચના ખાતામાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે? તો મળેલ વ્યાજ, મળેલ વટાવ, મળેલ ડિવિડન્ડ, મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ દલાલી. ધંધાકીય એકમના ખર્ચામાં મજૂરી, ગાડા ભાડું, એ આવકમાં ગાડા ભાડું હોય કે જાવકમાં ગાડા ભાડું હોય, કરવેરા, ટપાલ ખર્ચ, સ્ટેશનરી ખર્ચ, પગાર, ઘસારો, આપેલ વટાવ, આપેલ ભાડું, ધર્માદા ખર્ચનું ખાતું, ત્યારબાદ ગાલખાતનું ખાતું, આગથી થયેલ નુકસાનનું ખાતું, વરસાદથી થયેલ નુકસાનનું ખાતું, ઘસારાનું ખાતું, ઉપાડ પર વ્યાજ, મૂડી પર વ્યાજ, ગાલખાત પરતનું ખાતું, વીમા પ્રીમિયમનું ખાતું, ડેમરેજનું ખાતું, ઓફિસ ખર્ચનું ખાતું, રેલવે ટૂરનું ખાતું, યંત્ર રિપેરિંગ ખર્ચનું ખાતું અને રોયલ્ટીનું ખાતું. મોટા ભાગના ખર્ચા અને આવકો અહીંયા આવી ગઈ છે. તો આ તમામ પ્રકારના ખર્ચા અને આવકો આપણી માટે ઉપજ ખર્ચ ખાતામાં લખવામાં આવે છે. અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ છે, જો ધંધામાં ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર કરો અને જો ધંધામાં કોઈ આવક કે ઉપજ થાય તો એના ખાતે જમા કરો. ફરીથી ત્રણ નિયમો યાદ કરીશું. વ્યક્તિ ખાતાનો નિયમ, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. માલ મિલકત ખાતાનો નિયમ, જો મામી આવે એટલે કે માલ કે મિલકત આવે તો ઉધાર કરો અને જો ધંધામાંથી મામી જાય એટલે કે માલ કે મિલકત જાય તો જમા કરો. તમારે યાદ રાખવાનું, તમારા ઘરમાં તમારા મામી આવે તો ઉધાર કરવાના અને જાય તો જમા કરવાના. ત્યારબાદ ઉપજ ખર્ચ ખાતામાં નિયમ છે, ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર કરો અને આવક કે ઉપજ ખાતે જમા કરો. તો આ ખાતાના જે પ્રકાર છે, આ ખાતાના પ્રકાર તમારા